જિલ્લામાં વધતી જતી અપૃત્યુની ઘટના વચ્ચે આજે ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલા શૌચાલય પાસેથી એક 36 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવકનું નામ સુરેશ પરમાર છે અને તે ડીસા તાલુકાના જેડા ગામનો રહેવાસી છે. શુક્રવારે રાત્રે તેના પરિવાર સાથે અમદાવાદથી આવ્યો હતો. ડીસાના બસ સ્ટેન્ડમાં તેના પરિવારના સભ્યોને થોડીવારમાં પરત આવવાનું જણાવીને આ યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ આજે વહેલી સવારના તેનો મૃતદેહ ગાયત્રી મંદિર નજીકથી મળી આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.